પ્રત્યેના તમે બધા વડીલોને મળો વડીલો અહીંયા બેઠા છે એટલે એની પાસે વિચારોનો ઢગલો હોય અને બીજા એ શું કરવું જોઈએ એની બધી જ યાદી એની પાસે હોય હવે આ વડીલો જો જરાક કેસેટને ને રિવાઇન્ડ કરે અને એનું પોતાનું બાળપણ યાદ કરે તેને યાદ આવે કે આમાંનું આપણે કાંઈ કરી શક્યા નથી शीता देवी नाव्य हूं आपनी रजू करूं आ गए तुम द्वार खुला है अंदर आओ परतनिक ठहरो थोड़ी बार राजू जोड़ी पर पड़े पायदान पर अपना अहम झाड़ आना मधुमालती लिपटी है मुंडेर से अपनी नाराजगी वहीं उडेल आना तुलसी के क्यारे में मन की चटकन चढ़ा आना अपनी व्यस्तताएं बाहर खुटी पर ही टांग आना जूतों संग हर नकारात्मकता उतार आना बाहर के बच्चों से थोड़ी शरारत मांग लाना वो गुलाब के गमले में मुस्कान लगी है वो गुलाब के गमले में मुस्कान लगी है तोड़कर पहनकर अंदर आना लाओ लाओ अपनी उलझने मुझे थमा दो तुम्हारी थकान पर मनुहारों का पंखा झुला दूं। देखो शाम बिछाई है मैंने सूरज क्षितिज पर बांधा है लाली छिड़की है नभ पर प्रेम और विश्वास की मध्यम आंच पर चाय चढ़ाई है घुट घुट पीना सुनो इतना मुश्किल भी नहीं है जीना हूँ मानु छू कि व्याख्यान माला शुरू थे पहला आटलू आपने आवु पड़े હવે એ થાય છે કે નહીં એનું બહુ મૂલ્યાંકન કરવા જેવું નથી આમ તો ખરેખર જીવન શરૂ થાય ત્યારે જ આ બધું બહાર ઉતારીને આવવું જોઈએ પણ આ બધું ભેગું લઈને ન આવીએ તો આ બધાનો પરિચય કેમ થાય એટલે ઈશ્વરે જ આપણામાં અહમ મૂક્યો નિરાશા મૂકી અલ્લડપણું મૂક્યું બધું મૂક્યું હું તો એવું માનું છું કે આ બધું જે કંઈ છોડવાની વાતો થાય છે એનો નિર્માતા કોણ હું ના રે ના ઈશ્વર જ એટલે હલો ઈશ્વર ઈચ્છે છે કે તું સમય પ્રમાણે જે કરવા જેવું હોય તે કર એક વાક્ય તમે બરાબર સાંભળ્યું છે થોટલેસ એક્શન અને એક્શનલેસ થોટ આવું બહુ બોલે બધા થોટલેસ એક્શન એટલે શું જીવનની શરૂઆતનો તબક્કો અને એક્શનલેસ થોટ એટલે શું જીવનનો અંતિમ તબક્કો એમ કહેવાય કે બાળપણથી શરૂ થાય તે થોટલેસ એક્શન શરૂ થાય અને અંતમાં જે શરૂ થાય એ એક્શનલેસ થોટ અત્યના તમે બધા વડીલોને મળો વડીલો અહીંયા બેઠા છે એટલે એની પાસે વિચારોનો ઢગલો હોય અને બીજાએ શું કરવું જોઈએ એની બધી જ યાદી એની પાસે હોય હવે આ વડીલો જો જરાક કેસેટને રિવાઇન્ડ કરે એનું પોતાનું બાળપણ યાદ કરે તેને યાદ આવે કે આમાંનું આપણે કાંઈ કરી શક્યા નથી પરિણામે અપેક્ષા માટેનો બીજો વ્યાખ્યા શું છે રમજાનભાઈ બહુ સુંદર વ્યાખ્યા છે જે હું ન કરી શકું તેમ છું તે બીજા કરે એવી મારી ઈચ્છા તેનું નામ અપેક્ષા એટલે તમે બાળપણ શરૂ કરો ત્યારે થોટલેસ એક્શન હોય આપણે શું કહીએ વિચાર તો નથી આવું કર્યા ધ્યાન રાખતો જા અને વૃદ્ધત્વમાં શું હોય એક્શનલેસ થોટ દીકરા તો આમ કરજે હવે એ દીકરો સારો છે સાહેબ ઈશ્વરે આપણને સારા દીકરા આપ્યા છે કહેતા નથી કે બાપા તમે શું કરતા હતા આ જળવાય છે ત્યાં સુધી બધો આનંદ મંગળ છે ન જળવાય એની બધી ચિંતા છે આમ તો વિચાર આચાર અને શિષ્ટાચાર એવો ક્રમ હોવો જોઈએ પણ મેં જારી જોઈને આચાર વિચાર અને શિષ્ટાચાર એવો ક્રમ મૂક્યો છે ઈશ્વર એવું ઈચ્છે છે કે પહેલાં વિચારો પછી આચરણમાં મૂકો એણે વ્યવસ્થા એવી આપી છે સાહેબ બાળક જન્મે ને ત્યારે એની દૃશ્ય અને શ્રાવ્ય બે વસ્તુ ચાલતી હોય બાળક જન્મે ત્યારે બે વસ્તુ ચાલતી હોય ચક્કળ વક્કળ ચારે તરફ જોતું હોય અને ન સમજાય તો જે કાને પડતું હોય તે સાંભળતું હોય એમ કહેવાય છે સેજલ કે અત્યારે જર્મનીની અંદર બે હજાર પચીસમાં કેવા બાળકો આવશે એવા બાળકો જન્મી ચૂક્યા છે જર્મની તો તમને ખ્યાલ છે કે કોર સાયન્ટિફિક રિસર્ચનો દેશ છે અને એમ કહે છે કે બે હજાર પચીસમાં એવા બાળકો આવશે કે જે જ્યારે જન્મશે ત્યારે જ જે જોતા હશે એની સામે એનો અણગમો વ્યક્ત કરશે અને સાંભળતા હશે એમાં એમ કે છે કે બોલવાનું રહેવા દે એવું કહેશે અને આમાં કંઈ શંકા રાખવાનું કારણ નથી અત્યારના ભારત દેશમાં જે નાનકડી ટબુકડી પેઢી ઉછરે છે ને એ પેઢીને તમે જો બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવે કે એ પેઢીમાં આ લક્ષણો શરૂ થઈ ગયા છે તમે જરાક અનુભવ કરજો તમારું બાળક ત્રણ ચાર પાંચ વર્ષનું હોય ત્યાં સુધી એનો ઓબ્ઝર્વ કરજો હું ને તમે જન્મ્યા ને ત્યારે કેટલી વાર સુધી તો આપણી આંખો બંધ રહી હતી આવું આપણને આપણા મા બાપે કહ્યું છે આપણે ખબર નથી હળે કઈ ખરેખર શું હશે તે પણ મા બાપે કહ્યું હતું આપણી મુઠ્ઠી બંધ રહી હતી આ બે વસ્તુ બંધ રહે ત્યાં સુધી જિંદગીની મજા છે અને એટલા માટે ઈશ્વરે વ્યવસ્થા એવી કરી કે આવો ત્યારે આંખ બંધ ને મુઠ્ઠી બંધ ને જાઓ ત્યારે આંખ બંધ અને ખુલ્લી હોય તો લોકો મુઠ્ઠી વાળી દે વાળીને જા ભાઈ આ મુઠ્ઠી છે એ વિસ્મયની મુઠ્ઠી છે આશ્ચર્યની મુઠ્ઠી છે કૌતુક જેને કહીએ એની મુઠ્ઠી છે કુતૂહલ એની મુઠ્ઠી છે આ મુઠ્ઠી છૂટી જાય એટલે જીવન શરૂ થાય અને આપણને ખબર પડે કે આમાં આશ્ચર્ય જેવું કંઈ છે જ નહીં આમાં કુતૂહલ જેવું તો કાંઈ છે જ નહીં એટલે જતી વખતે હાથ ખુલી ગયા હોય તો લોકો આજુબાજુ વાળા કે મુઠ્ઠી વાળી દે ભાઈ કેમ તો પાછો જઈને કહેજે કે હજી કાંઈ મળ્યું નથી બીજો ફેરો આપવો હોય તો આપ એટલે જવાય આવું ક્યાંય શાસ્ત્રમાં નથી લખ્યું હા આપણે આ તો આપણું અંતર્ઘટન છે